બીમારી તમારી તપોવન પાઠશાળા ચંદ્રશેખર ગુરુમાં જીના છે સ્વપ્ન દ્રષ્ટા જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા હે બીમારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્દિન જ્ઞાન ના જાજ વાળા હે બીમારી તમારી તપોવન પાઠશાળા સ્તંભ જેના સેવા કરતા સવાઈ સતત નમો નમો પ્રણામ સાતામા ચોદરીકે પ્રણામ સર સાતામા સર દેવ ગુરુ પ્રણામ ગુરુ પ્રણામ સર સાતામા ગુરુજી અરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્રાયાનમ નમો લોહે સબ્બસાહૂનમ એસો પંચ નમોકારો સર્વ પાપ પ્રણાશનો મંગલાનં ચ સર્વેસિમ પઢમં હવૈ મંગલમ પરમ પૂજ્ય પૂજ્યપાદ પ્રણામ સર દેવેન્દ્ર સુરસરજી મહારાજા દ્વારા વિરચિત સાડસીતિ નામનો ચતુર્થ કર્મ ગ્રંથ એ પહેલા એક થી ત્રણ કર્મ ગ્રંથ પણ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ વિજય દેવેન્દ્ર સુરસરજી મહારાજા દ્વારા જ બીજે વિરચિત છે આ કર્મગ્રંથની રચના પણ પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્ર સુરસરજી મહારાજા દ્વારા જ વિરચિત છે. ચોથા કર્મગ્રંથ એટલે કર્મગ્રંથનો ચોથો ભાગ, પ્રથમ ભાગ કર્મ વિપાક, બીજા ભાગની અંદર કર્મસ્થવ, ત્રીજાની અંદર બંધ સમિત્ત, ચોથા નંબરનો જે ભાગ છે તે છે સડસીતિ છે. સડસીતિ નામ શા માટે છે એ પણ આપણે જોશું કે શા માટે આ સડસીતિ લખેલા છે. એ ચોથા કર્મગત પ્રારંભ કરતા પહેલા પહેલું બીજું ત્રીજું તેના સામાન્યથી સ્વરૂપ આપણે જોઈએ તો પ્રથમ કર્મગ્રંથમાં જે કર્મ વિપાક અર્થાત કર્મના ફળ સ્વરૂપે કર્મબંધના હેતુ ક્યાં ક્યાંથી કર્મ બંધાય તો મિથત્વ અવિરતિ કસાય ને યોગ આ ચાર કારણોથી કર્મ બંધાય છે અને એ જ કર્મ બંધના ચારે ચાર કારણ જે છે એ ચારે ચાર કારણથી પાછો એ ચાર પ્રકારના એ કર્મ બંધના પણ જે ચાર પ્રકાર થયા હતા એ ચારે ચાર પ્રકાર કયા કયા છે તો ચારે ચાર પ્રકારની અંદર પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ ચારે ચાર ના આધારે પછી પ્રકૃતિ બંધ ના આધારે તે પ્રકૃતિ મૂળ આઠ પ્રકૃતિ ઉત્તર ભેદ તરીકે 148 કે 158 પ્રકૃતિ
બીજા કર્મ ગ્રંથની અંદર એ જ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની અંદર બંધ ઉદય ઉદીરના સત્તા બંધમાં પહેલા પ્રથમ કર્મ ગ્રંથની અંદર બંધમાં કીધું કે 120 પ્રકૃતિ બંધાય છે 122 પ્રકૃતિનો ઉદય કે ઉદીરના થઈ શકે છે 148 કે 158 જે છે તે સત્તામાં હોઈ શકે છે પણ બીજા કર્મકાંડની અંદર એ જ બંધમાં 120 પ્રકૃતિ છે પણ કયા ગુણસ્થાન કે કેટલી પ્રકૃતિ બંધાય કયા ગુણસ્થાન કે કેટલી પ્રકૃતિ બંધાય તે આપણે બંધસ્થાન કે આની અંદર આપણે જોયું કયા ગુણસ્થાન કે કેટલી પ્રકૃતિનો ઉદય હોય કયા ગુણસ્થાન કે કેટલી પ્રકૃતિને ઉદીરણા કરી શકાય કયા ગુણસ્થાન માં રહેલા જીવ એ જીવના સત્તામાં કેટલી પ્રકૃતિ હોય તે બધું જ આપણે બીજા કર્મ ગ્રંથની અંદર છે ત્રીજાની અંદર તેનો માલિકી સ્વામી તરીકે આપણે જોયું હતું એ સ્વામી તરીકે અર્થાત તેનો બંધન સામિત્ય મુખ્ય બંધ સામિત્ય જ હતો બંધન જે સ્વામી પહેલા ગુણસ્થાન કે 170 પ્રકૃતિ બાંધે છે પણ તો પહેલા ગુણસ્થાનકમાં રહેલા કયા કયા જીવ અને તે જીવો જો પહેલા ગુણસ્થાન કે હોય તો તે કેટલી પ્રકૃતિ બાંધે જેમ કે નારકની સ્ટાર્ટ કરે ગતિથી કે 14 માર્ગના ઉપર કે ગતિ માર્ગનામાં પ્રથમ એ 14 એટલે કે ગતિ માર્ગનામાં નરક ગતિ તો નરક ગતિની અંદર પણ પ્રથમ ગુણસ્થાન કે રહેલા જીવ કેટલી પ્રકૃતિ બાંધે દેવગતિમાં રહેલા પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવ તે કેટલી પ્રકૃતિ બાંધે તિર્યંશ ગતિની અંદર રહેલા પહેલા ગુણસ્થાનકમાં રહેલા તિર્યંશો એ કેટલી પ્રકૃતિ બાંધે અને મનુષ્ય ગતિમાં રહેલા એવા પહેલા ગુણસ્થાન તે કેટલી પ્રકૃતિ બાંધે તો તેઓના અનુસારે એ ત્રીજા કર્મ ગ્રંથનો એ બંધનો માલિકી કોણ બંધનો સ્વામી કોણ 120 પ્રકૃતિ બાંધાય તે પ્રથમ કર્મગ્રંથની વાત કરી બીજા કર્મ ગ્રંથ ની અંદર કયા ગુણસ્થાન કે કેટલી પ્રકૃતિ બંધાય છે તેની વાત કરી ત્રીજા કર્મ ગ્રંથ ની અંદર 14 જે જીવસ્થાનક એટલે એ જીવસ્થાનક અથવા 14 માર્ગના છે એ માર્ગના આશ્રયે કોણ કેટલી પ્રકૃતિ બાંધી શકે છે એની વાત કરી છે એ ચોથા કર્મ ગ્રંથમાં તેનાથી વિશેષ આ ચોથા કર્મ ગ્રંથ ની અંદર મુખ્ય જોવા જઈએ તેને 5 વિભાગે વિભાજિત કરવામાં આવેલ છે તેને 5 વિભાગ તો પ્રથમ વિભાગમાં 1-8 ગાથા છે એ 1-8 ગાથાની અંદર જુદા જુદા એવા 8 દ્વારો બતાડવામાં આવશે એ 8-8 ગાથાની અંદર સૂક્ષ્મ વાદર એકેન્દ્રીય એવા 14 જીવસ્થાનક સમજાવી છે એ 14 જીવસ્થાનક ઉપર જુદા જુદા એવા 8 વિષયો સમજાવવામાં આવશે અર્થાત કયા જીવસ્થાનક કે કેટલા ગુણસ્થાનક હોય કેટલા યોગ હોય કેટલા ઉપયોગ હોય કેટલી લેશ્યા 8 કર્મમાંથી કેટલા કર્મનો બંધ ઉદય ઉદીરણા અને સત્તા હોય આ પ્રથમ વિભાગે જોવામાં આવશે બીજો વિભાગ છે જે 9-44 ગાથા સુધી છે એ 9-44 ગાથાની અંદર 14 એવા મૂળ એવા જે માર્ગના છે 14 મૂળ માર્ગના ઉત્તર એવા 62 માર્ગનાઓ એનો સંપૂર્ણ સમજણ આપવામાં આવશે એ
62 માર્ગના ઉપર જીવસ્થાન ગુણસ્થાન યોગ ઉપયોગ લેશ્યા અને અલ્પ બહુત આવા 6 દ્વાર સમજાવશે. ત્રીજો વિભાગ જે છે તે 45 થી 63 મી ગાથામાં અંદર છે. જેમાં 14 ગુણસ્થાન ઉપર જીવસ્થાન યોગ ઉપયોગ લેશ્યા બંધ હેતુ બંધ ઉદય ઉદયના સત્તા ને બલ અલ્પ બહુત એવા કુલ 10 દ્વાર સમજાવશે. ચોથો વિભાગ જે છે તે 64 થી 70 ગાથાનો છે. જેમાં ઉપસામિક આદિ જે 5 ભાવ છે તે 5 ભાવ અને તેના ઉત્તર ભેદ તે એક એક ગુણસ્થાન કે કેટલા હોય એક જીવ આશ્રય કેટલા હોય સર્વ જીવન આશ્રય તેના જ ભાંગા દ્વિસંયોગી ત્રિસંયોગી ચતુર્સંયોગી આદિ ભાંગા હોય એની અંદર સમજાવશે. 71 થી 76 મી 86 ગાથા જે અંતિમ વિભાગ અને પાંચમો વિભાગ છે એ વિભાગની અંદર સંખ્યાત અસંખ્યાત અને અનંત સ્વરૂપ તેના કુલ 3+9+9 અર્થાત સંખ્યાતના 3 ભેદ અસંખ્યાતના 9 ભેદ અને અનંતના 9 ભેદ સમજાવવામાં આવશે. એવા 21 ભેદોને એની અંદર ચારે ચાર પ્યાલાના રાશિથી એ માપથી સમજાવશે. આ મુખ્ય આ જે છે આ ચોથા કર્મકાંડને આ એ મુખ્ય એની અંદર આટલો વિષય તરીકે છે. કોઈ પણ ગ્રંથ શરૂ થાય એટલે ગ્રંથ પહેલા મંગલાચરણ આદિ કરવામાં આવે તો અહીં પણ ગ્રંથકારે મંગલાચરણ સ્વરૂપે એ કથા આપે છે. નમ્ય જીનમ જીય મગ્ગણ ગુણઠાનુ ભોગ જોગ લેસાઓ બંધપ્પ બહુ ભાવે સંખિજ્યાયિ કિમ વિબુચ્છમ. નમ્ય જીનમ અર્થાત જીનમ નમ્ય એટલે જીને સર્વ પરમાત્માને નમસ્કાર કરીને જીય મગ્ગન જીય અર્થાત જીયમ એટલે જીય એટલે કે એની અંદર જીવસ્થાન મગ્ગન માર્ગન સ્થાન ગુણઠાનુ એટલે ગુણસ્થાન ઉપયોગ એટલે ઉપયોગ જોગ એટલે યોગ લેસાઓ એટલે લેશ્યા બંધ બંધ અર્થાત બંધસ્થાન અપવહુ એટલે અલ્પ બહુત ભાવે અર્થાત ભાવ એટલે ભાવો સંખિજ્યાયિ સંખ્યાત આદિનો અર્થાત સંખ્યાત આદિનો સ્વરૂપ કિમવી બુચ્છમ અર્થાત કંઈક એવા સ્વરૂપને હું કહીશ. ગ્રંથકાર અહીં 10 દ્વારો કહે છે પ્રથમ ગાથામાં કે જીને સર પરમાત્માને નમસ્કાર કરીને જીવસ્થાનક માર્ગના સ્થાનક ગુણસ્થાનક ઉપયોગ યોગ લેશ્યા બંધાદિ અલ્પ બહુત્ત અને 5 ભાવ અને સંખ્યાતનો કાંઈક સ્વરૂપ એ કહીશ. પ્રથમ મંગલાચરણ સ્વરૂપે અહીં ગ્રંથકારે નમ્ય જીનમ શબ્દનો ઉચ્ચારણ કરેલા છે. નમ્ય જીનમ અર્થાત જીનેશ્વર પરમાત્માને નમસ્કાર કરવું. અહીં નમસ્કારાત્મક મંગલાચરણ સ્વરૂપે જણાવ્યા છે કે મંગલાચરણ સ્વરૂપે અહીં પરમાત્માને કોને નમસ્કાર કરીને તો જીનમ અર્થાત રાગ દ્વેષને જેને જીતી લીધા છે તે જીન તરીકે કહેવાય.
राग देश ने जीती ने मोह आदि अज्ञान वगैरह जे अज्ञान आदिओना स्वरूप ने जेना कारणे ए जीव पोताना स्वस्वरूप थी भ्रष्ट तरे भ्रष्ट थयेला छे एने एवाज राग द्वेष मोह अज्ञान आदि छे तेओने जीती ने એ આત્મા પરમાત્મા સ્વરૂપને અંદર પામે છે એવા પરમાત્માને એવા જીનેશ્વર ભગવંતને જેને એવા પ્રકારના એ અંતર શત્રુઓને નાશ કરેલા છે જીતી લીધા છે એવા જીનેશ્વર ભગવંત અર્થાત વિતરાગ પરમાત્મા જે પરમ અરહંતપનાથી અલંકૃત છે તીર્થંકર એવા તીર્થંકર પરમાત્માને ભાવપૂર્વક નમસ્કાર કરીને આ હું ગ્રંથની શરૂઆત પ્રારંભ કરું છું એવા ભાવમંગલ વડે અહી ભાવમંગલ દ્વારા એ ગ્રંથનો પ્રારંભ કરે છે અને ગ્રંથનો પ્રારંભમાં મંગલાચરણ અતિ જરૂરી છે કોઈ પણ જગ્યાએ કારણ કે મંગલાચરણ મંગલ આચરણ સ્વરૂપે છે શિષ્ટ પુરુષોના એક વિધિ બને છે વિઘ્નોને નાશ કરનાર એ મંગલાચરણ છે જે આગળ 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 આપણે આપણે એ પહેલા પણ વાત કરી હતી એ મંગલાચરણ ને વિશે કેવા કેવા પ્રકારનું એ મંગલાચરણ હોઈ શકે છે સેકન્ડ નંબર વિષય તો વિષયની એની અંદર કીધું કે વિષય એ દસ દ્વાર એના વિષય છે દસે દસ દ્વારમાં કયા તો જીવસ્થાનક એક વિષય છે જીવસ્થાનક વિષય અર્થાત જીવનો જે સ્થાન તે જીવસ્થાનક અર્થાત જે પ્રાણને જે ધારણ કરે તેને પ્રાણી અથવા જીવ તરીકે કહેવાય અને તેઓને અહીં ગ્રંથકાર અપેક્ષા ભેદે 14 પ્રકારે બતાવ્યા છે જીવ વિચારના અર્થે જોવા જઈએ તો જીવ વિચારમાં જીવો એ 563 ભેદે સંસાર જીવોના 563 ભેદો પણ બતાવે અહીં ગ્રંથકાર તે જ 563 ભેદોને માત્ર એ 14 ભાગે એ 14 વિભાગની અંદર સમાવેશ કરેલા છે આ જીવોનો સ્થાન તરીકે છે એકેન્દ્રિય નો મુખ્ય જોવા જઈએ તો એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય આ ત્રણ વિભાગની અંદર સંપૂર્ણ સમાવેશ થઈ જાય એકેન્દ્રિય જે છે એ એકેન્દ્રિય ચાર પ્રકારે થાય કયા કયા ચાર પ્રકાર તો સૂક્ષ્મ વાદર અપર્યાપ્ત અને પર્યાપ્ત એકેન્દ્રિય ને પહેલા આપણે ભેદ કરીએ તો સૂક્ષ્મ વાદર બે ભેદ થયા પાછા સૂક્ષ્મ નો અપર્યાપ્ત અને પર્યાપ્ત અને બાદર નો પર્યાપ્ત અને અપર્યાપ્ત આમ ચાર એકેન્દ્રિય ના ભેદો થાય વિકલેન્દ્રિય થી બધા જ બે ઇન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય સુધી બધા જ બાદર જ હોય છે એટલે એના સૂક્ષ્મ નો ભેદ આવતો જ નથી એટલે બે ઇન્દ્રિય તૈન્દ્રિય અને ચૌરેન્દ્રિય તેના બધા જ બબ્બે ભેદ અર્થાત અપર્યાપ્ત અને પર્યાપ્ત બે ઇન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત ઇન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત ચૌરેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત એટલે કેટલા ભેદ થયા 6 એટલે 4 પ્લસ 6 એટલે 10 થયા અને પંચેન્દ્રિય જે છે એ પંચેન્દ્રિય પણ મુખ્યપણે તેના બે ભેદ સંગની અને અસંગની એટલે સંગની પંચેન્દ્રિય નો પણ અપર્યાપ્ત પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય પણ અપર્યાપ્ત પર્યાપ્ત આમ તેના પંચેન્દ્રિયોના પણ ચાર ભેદ એટલે 10 પ્લસ 4 કરીએ એટલે 14 ભેદ થાય આવા 14 જીવસ્થાનકો આ પ્રથમ વિષય એ જીવસ્થાનક બીજા વિષયની અંદર વાત આવ્યા કે માર્ગના સ્થાનક એ જીવો છે જે 14 જે જીવોના ભેદ જોયા એ જ ભેદોની અંદર તેના જ વિચારના કરવા માટે જે જે સ્થાન તે સ્થાનને માર્ગના સ્થાનક તરીકે કહેવાય 14 માર્ગના સ્થાનક છે 14 માર્ગના સ્થાનકના ઉત્તર ભેદ તરીકે 62 માર્ગના સ્થાનક થાય
गति जाति वगैरह। त्रीजो नंबर जे त्रीजा नंबर विषय जे छे ते छे गुणस्थानक। जीवो मां अनंत गुण छे, अनंत गुणों ना मालिक छे जीव, छता एक कर्मना दावाना कारणे એ કર્મના દાવાના કારણે, એ શુદ્ધિ અને અશુદ્ધિના કારણે તેઓના સ્થાન પર તરતમતા વાળો હોય છે। જ્યારે શુદ્ધિ વિશેષ શુદ્ધિ ત્યારે તેઓને ગુણનો પ્રકર્ષ વધારે, જ્યારે અશુદ્ધિ વધારે ત્યારે ગુણનો અપકર્ષ વધારે। એવા પ્રકારના તરતમતા વાળો જીવોનો જે સ્થાન અથવા ગુણોના જે સ્થાન, એવા તરતમતા વાળો ગુણોના જે સ્થાન તેને જ ગુણસ્થાનક તરીકે કહેવાય। અને એવા ગુણસ્થાનક એના 14 ગુણસ્થાનક તરીકે છે, જે ખરેખર મોક્ષ માર્ગને સોપાન તરીકે કહેવાય। મોક્ષ માર્ગમાં તે સીઢી સીઢી તરીકે કે તેજ એ સોપાન તરફ અર્થાત તેજ સીડી ઉપર ચડી 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 ચડીને જ્યાં સંપૂર્ણ ગુણોથી યુક્ત એવા મોક્ષ સુધી પહોંચી શકાય। એને મોક્ષે જવા માટે એ સોપાન સ્વરૂપે અર્થાત એ સોપાન ઉપર ચડી ચડીને ઉપર જઈ શકાય। ચોથા નંબર છે ઉપયોગ। આત્મામાં પદાર્થનો સામાન્ય અને વિશેષ આ બંને ધર્મને જાણવાની શક્તિની અંદર પ્રાપ્ત થયેલા જ હોય, અને તે જ ચૈતન્ય શક્તિનો જે વપરાશ થાય યુઝ થાય તેને જ ઉપયોગ તરીકે કહેવાય। તેના કુલ 12 ભેદ છે, મુખ્ય બે પ્રકારે વિશેષ ઉપયોગ અને સામાન્ય ઉપયોગ। વિશેષ ઉપયોગ 8 પ્રકારે છે અને સામાન્ય ઉપયોગ 4 પ્રકારે છે। પાંચમો જે છે તે છે યોગ અર્થાત પ્રવૃત્તિ। મન વચન કાયાની પ્રવૃત્તિ તે અનુક્રમે મનયોગ વચનયોગ અને કાયયોગ તરીકે કહેવાય। તેના જ હલન ચલન આમ કુલ એના મુખ્ય 3 ભેદ અને ઉત્તર ભેદ તરીકે 15 પ્રકારના યોગ થાય। એ એક વિષય છે પાંચમા નંબર। છઠ્ઠા નંબરનો જે છે તે છે લેશ્ય અર્થાત જેના વડે આત્મા કર્મોની સાથે લેપાય તે લેશ્ય તરીકે કહેવાય છે, અર્થાત નિમિત્તભૂત એવા કૃષ્ણ નીલ કાપો તેજો પદ્મ શુક્લ આદિ જે છે તેવા બાહ્ય પુદ્ગલોની પ્રધાનતા એ આત્માના આત્મામાં થતા જે શુભ અશુભ ભાવ અને તેના જે પરિણામ વિશેષ જે હોય તે લેશ્ય છે, અને તેના આમ કુલ મુખ્ય 6 ભેદ છે। એ મુખ્ય 6 ભેદની અંદર કૃષ્ણ નીલ કાપો તેજો પદ્મ શુક્લ એનો વિષય છે, એ સમજાવશે। બંધ મિથત્વ અવિરધિ કસાય અને યોગ દ્વારા જે કર્મનું ગ્રહણ થાય અને એ ગ્રહણ કરીને આત્મા સાથે એવી રીતે કર્મન વર્ગના અને આત્મા એવી રીતે એકમેક ભાવે જે એવા પ્રકારનો સંબંધ થાય કે જે લોહ અગ્નિની જેમ અથવા તો ક્ષીરનીરની જેમ જે સંબંધ વાળું જે અવસ્થા તે જ બંધ તરીકે કહેવાય। અહીં બંધના ઉપલક્ષણથી ઉદય ઉદીર્ણા અને સત્તા એ પણ આપણે જોવાનું છે। પછી આજ આપણે જે જોયું કે 14 જીવસ્થાનક 62 માર્ગના સ્થાનક અને 14 ગુણસ્થાનક તેમાં કોનાથી કોણ ઓછા છે અને કોનાથી કોણ વધારે છે
એવા અલ્પ બહુત્વ એનો એક વિષય છે. એ સિવાયનો જે ભાવ છે કર્મના ક્ષયના ક્ષયથી, ક્ષયોપસમથી કે ઉપસમથી કેવા ઉદયથી આત્માનું તે તે સ્વરૂપે પરિણમન થવું, તે તથા સર્વ પદાર્થમાં રહેલું જે સ્વાભાવિક જે ભાવ સહજ સ્વરૂપે પ્રગટ થતા જે છે તે ભાવ છે, અને તેના એ પાંચ ભેદ છે. એ ભેદ પણ એના એમાં એ વિષય તરીકે છે. અને અંતિમ જે છે એ દસમા નંબરનો વિષય જે છે એ છે સંખ્યાતાદ્ય સ્વરૂપ છે. ચાર પ્રકારના પ્યાલા છે, એ ચારે ચાર પ્રકારના પ્યાલાથી જે માપી શકાય કે જાણી શકાય તે સંખ્યાત છે. જે ગણી ન શકાય તે અસંખ્ય અસંખ્યાત છે, અને જેનો પાર જ ન આવે એ સંખ્યાના લીધે પાર જ ન આવે તે અનંત છે. એવા સંખ્યાતાદિનો સ્વરૂપ એ પણ એક વિષય તરીકે છે. આ દસે દસ પ્રકારનો જે છે એ દસે દસ પ્રકારનો વિષય આ કર્મ ગ્રંથમાં કહેવામાં આવશે. હા બોલો પ્રિન્સિપલ, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. સ્થાન જ્ઞાની ક્યાં? સ્થાન મતલબ જીવ સ્થાન, માર્ગણા સ્થાન, લેવલ સ્થાન, લેવલ ઉસકા વહાં પે હોના, જૈસે ઉસકે સ્થાન કોણ સા હૈ, ઉનકી લેવલ ક્યા હૈ. જૈસે માન લીજીએ કે એક દો તીન ચાર પાંચ, જૈસે એક દો તીન ચાર પાંચ લિખા ગયા હૈ, इसमें कोई भी एक एक संख्या लिख देते हैं, ए बी सी डी ई, इसमें ए नंबर कौन सा लेवल पे है? ए नंबर फर्स्ट लेवल पे है. फर्स्ट लेवल मतलब उसका क्या है, उसका पहला स्थान है. तो कौन से क्रम में है वो, उसका स्थान जो है वही स्थानक है. स्थान में रहने वाले जो होते हैं उसे स्थानक बोला जाता है. तो जीव स्थानक में गुण स्थानक का लेवल कौन कौन सा ये बताया है? हाँ, प्रथम जीव स्थानक जो है चौथ जीव स्थानक है. ये चौथ जीव स्थानक, तो चौथ जीव स्थानक में कौन कौन से? तो चौथ जीव स्थानक में हम लोग देखेंगे कि एक इंद्रियों के चार है, विकलेन्द्रिय के छह है, और पंचेंद्रिय के भी चार है. तो एक इंद्रिय चार जो है वही एक इंद्रिय चार के अंदर ये चौथ जीव स्थानक में ये पहला ये चौथ जीव स्थानक जो है, इन चौथ जीव स्थानक के ऊपर विचार न करना है उसके विषय में कि एक इंद्रिय जो है सूक्ष्म एक इंद्रिय अपर्याप्त सूक्ष्म एक इंद्रिय उनके कितने मार्गना है, उनके कितने सौ प्रथम गुण स्थानक, उनके कितने गुण स्थानक होते हैं, उनकी योग कितने होते हैं, उनके उपयोग उनकी लेश्या वो कितने कर्म का बंध बंध कर सकते हैं, उनके कितना उदय उदीर्णा या सत्ता, ये प्रथम फर्स्ट नंबर में देखेंगे हम लोग ये आठ द्वार. और गुरुजी की जीवों में गर्भ जो समूर्छिम क्यों नहीं लिया जब जीव के चौदह भेद जो गिना है उसमें? इस पे एक अपेक्षा भेद है. ऐसे देखा जाए तो जीव ऐसे दो प्रकार के भी है. कौन कौन से? संसारी जीवों की ही बात करें तो त्रस और स्थावर, त्रस और स्थावर पूरा हो गया. ये एक अपेक्षा भेद से, इसी अपेक्षा भेद से ये पूरा 563 वेद जो है वो चौदह प्रकार में वो डाल दिया है, चौदह भेद में ही समावेश करवा दिए. और गुरुजी सामान्य उपयोग विशेष उपयोग आपने बोला, तो सामान्य उपयोग में आठ प्रकार कौन से और विशेष में? नहीं, विशेष उपयोग आठ प्रकार है, सामान्य उपयोग चार, सामान्य चार है. कौन कौन से है? विशेष उपयोग यानी ज्ञान उपयोग, और हाँ. ये ज्ञान उपयोग जो है वो आठ है. कौन से? पांच ज्ञान और तीन अज्ञान, ये आठों हाँ. आठ क्या है? विशेष उपयोग है. और चार हाँ. प्रकार के जो दर्शन है वो चार प्रकार के दर्शन जो सामान्य उपयोग बोला जाता है.
क्योंकि उसे सामान्य धर्म जानने की शक्ति और उसमें विशेष धर्म जानने की शक्ति है। और एक गुरु जी हमने देखा कि मार्गणा स्थानक में जीव भेद गुण स्थानक देखेंगे तो उसमें बंद उदय उदरण सत्ता क्यों नहीं देखी, जो सेकंड नंबर का ना मार्गणा स्थानक विषय उसमें बंद आदि क्यों नहीं देखे गए चारों। इसी प्रकार से हम लोग जो भेद जो है मार्गणा स्थानक में जो है मार्गणा स्थानक में बंद आगे हम लोग देख लिए हैं कौन से, तीसरा कर्मगंध में 14 मार्गणा बताया गया है, इस 14 मार्गणा में बंद उदय उदीर्णा सत्ता सब कुछ दिखाया गया है वहां पे। यहाँ पे सिर्फ मार्गणा स्थानक में जीव भेद कितने हैं, उनके गुण स्थानक कितने होते हैं, वो योग उपयोग लेशा और अल्प होते ये 6, इसी प्रकार से ग्रंथकार पूरा के पूरा ये दिखाए गए हैं। तो गुरु जी तीसरे कर्मग्रंथ में तो ये जीव गुण स्थानक में तो बता दिया ना कि कौन से मार्गणा के जीव कौन से गुण में रहते हैं, तो गुण स्थानक वो सामान्य से दिखाए गए, उससे विशेष यहाँ पे दिखाया जाएगा। अच्छा, बस ये अपेक्षा से यहाँ पे बंद उदय नहीं दिखा ऐसा कह सकते हैं ना। हाँ कह सकते। हाँ ठीक गुरु जी प्रणाम। हाँ जी धर्मिष्ठा बहन प्रणाम गुरु जी। हाँ जी बोलो। गुरु जी आ तमे क्लास सोम थी शनि लेवाना छे ने तो सोम थी बुध शुक्र थई सके, अमारे मंगल गुरु शनि तत्वार्थ नो चाले छे आ टाइमे तो कई थई सकते गुरु जी? ना सोम थी सके केम के एप्रिल पहला ने पूरू करवानो छे, एप्रिल थे नवा क्लास होजे चालू थई छे એટલે એ સોમ થી શનિ કરીએ તો જ પૂરું થઈ શકે, કારણ કે પેલો અમારે ઓલરેડી ચાલુ છે એટલા માટે। ઓકે કઈ વાંધો નહીં, જો એવું હોય તો ફરી ચાલુ થવાના છે, એ ક્લાસ પણ તમે જોઈન કરી શકશો પાછો એપ્રિલ પછી। તો ગુરુજી એવું એવું થઈ શકે કે પછી અમે જે અમારું પડે એનું રેકોર્ડ મગાવી લઈએ? રેકોર્ડિંગ તમને વેબસાઇટ થી મળી જશે, વેબસાઇટ પર મૂકવામાં આવશે। ઓકે ગુરુજી થેન્ક યુ। ઓકે હાજી પિયુષભાઈ પ્રણામ। ગુરુજી પ્રણામ। ગુરુજી તમે સમજાવો શરૂઆતમાં કે આનું નામ ષડ્સિદ્ધિ ગ્રંથ કેવી રીતે પડ્યું? બરાબર છે, એ ષડ્સિદ્ધિ એમાં એક્ચ્યુઅલ આ સંસ્કૃત નામ છે ષડ્સિદ્ધિ, જેમાં લખેલો છે કે ષડ્સિદ્ધિ એટલે અહીં આ પ્રમાણે છે ષડ્સિદ્ધિ આ પ્રમાણે છે, એને આપણે સંધિ છૂટા પાડીએ તો અહીં સંધિ છૂટા પાડે છે આ પ્રમાણે ષડ પ્લસ અશીતિ, ષડ પ્લસ શું થાય અશીતિ આવું થાય, જેનો અર્થ થાય ષડ એટલે આ પ્રમાણે થાય એનો અર્થ, ષડ એટલે થાય 6 અને અશીતિ એટલે થાય 80, એટલે 6 પ્લસ 80 એટલે કરીએ તો કેટલા થાય 86 થાય, 86। આ જે છે આ 86 ગાથા જે છે એ 86 ગાથાનો આ ગ્રંથ છે, માટે આ ગ્રંથનું નામ ષડ્સિદ્ધિ કરવા માટે આવ્યું, ષડ્સિદ્ધિ આપવામાં આવ્યું છે। એ 86 સિવાય કેટલાક આપણે બીજા ગાથાઓ પણ આપણે જોવાના છીએ, એ તેના પ્રક્ષેપ રૂપે છે, મૂળ સ્વરૂપે ત્યાં કેટલા તો એવા ષડ્સિદ્ધિ આવેલા છે, એટલે સંસ્કૃત નામ પ્રમાણે એ 86 ગાથા વાળો હોવાથી આનું નામ ષડ્સિદ્ધિ આપવામાં આવ્યું છે। આ પ્રમાણે એનો જે વિષય એ વિષયો જોયા, કારણ કે કોઈ પણ ગ્રંથની ચાલુવાતમાં શું હોય તો બંધ એટલે કે એનો મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન આ 4 બતાવે છે। તો મંગલાચરણ આપણે જોયે કે મંગલાચરણમાં કોને નમસ્કાર કરેલ છે, તો મંગલાચરણમાં જે છે તે મંગલાચરણ જીનેશ્વર પરમાત્માને। વિષય શું છે તો 10-10 આપણે જોયું કે એના જ જીવસ્થાનક, માર્ગણ સ્થાનક, ગુણસ્થાનક વગેરે જે છે તેવા 10 વિષયો જોયા। હવે એના સંબંધ જે છે એ સંબંધ કોની સાથે છે, તો સંબંધ જે છે એ સંબંધનો આવા પ્રકારે પણ સંબંધ થાય કે વાચ્ય વાચક સંબંધ, વાચ્ય અને વાચક અથવા તો ઉપાય ઉપેય સંબંધ, એટલે ઉપેય
उपाय अथवा तो साध्य साधन संबंध साध्य साधन वाच्य वाचक कहो उपाय उपाय कहो के साध्य साधन कहो आ ग्रंथ नी अंदर जे पण मूळ कथा अने विवेचन तरीके जे पण छे ते बधु ज शू छे वाचक तरीके छे तेने ज ए उपाय तरीके छे अने तेनाथी ज समझी सकाय माटे ए शू छे ए साधन तरीके छे अने छे एनाथी थतु जे ज्ञान ते वाच्य छे तेने ज उपाय तरीके कहेवाय खरेखर साध्य तरीके कहवाई आ प्रमाण संबंध केवे तो वाच्यवाचक संबंध है उपाय उपेय उपाय संबंध है अथवा तो साध्य साधन संबंध पर कही सकते अथवा तो बीजी रीते आप कही कोने नमस्कार करेल ग्रंथ में जिनेश्वर भगवान तो जिनेश्वर परमात्मा ने नमस्कार करीने आ ग्रंथ की रचना करे एटले आ ग्रंथ में जे पण संबंध है एनो संबंध क्यांथी आवे छे जिनेश्वर परमात्मा ने साथे पण डायरेक्ट भगवान आ आचार्य भगवंत ते जिनेश्वर भगवंत जिनेश्वर परमात्मा हता त्यारे नता एटले शुं थया एमनो क्यांथी ए प्राप्त थयेल छे गुरुमुखेथी ने एमनी प्राप्ति क्यां छे एमना गुरु ने क्यांथी प्राप्त थयेल छे गुरुमुखे आम करता 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 पण ए जे छेल्ले आपणे जोईए कि आ सूत्र वगैरह नी रचना कोण कोण करे छे गंधर्व भगवंतो तो गंधर्व भगवंत ने आ बधा रीते पण प्राप्ति क्या थी थयेले छे परमात्मा ना मुखे थी एटले कि संबंध हवे जोवा जईए तो गुरु पर्वक्रम थी संबंध क्या सुधी आवे छे जिनेश्वर परमात्मा ना मुखे थी वाच्य छे तो एनो संबंध सीधा संबंध शू थाय कि गुरु पर्वक्रम स्वरूप आनी अंदर पण संबंध समझावामां आवे छे कि नमियो जीनम शब्द थी ज वाचक उपाय साधन समझाव्यु ने तो वाचक एटले आपणे गुरु ज लेवाना वाचक एटले कि जे आनी अंदर वस्तुओ जे छे मूळ वस्तु जे एनी अंदर छे ग्रंथनी अंदर जे मूळ गाथा कि एनो जे विवेचन तरीके जे छे ए बधा शुं छे वाचक स्वरूपे छे अच्छा एने ए वाचक छे पण एनाथी प्राप्त थतुं जे ज्ञान एनाथी प्राप्त थतुं जे समजण एनाथी प्राप्त थयेली जे बुद्धि ए शुं छे वाच्य तरीके कहेवाय छे आज प्रमाणे मूळ गाथा कि एना विवेचन तरीके जे छे ते उपाय छे ए उपाय छे अर्थात ए ज्ञान प्राप्ति नो उपाय कोण छे आ मूळ गाथा कि एनो विवेचन छे अने एनाथी थती जे आपणे जे ज्ञान एनाथी प्राप्त थयेल बुद्धि एनाथी प्राप्त थयेलो जे वस्तु एने ते समजण जे आपेलो छे ते समजण ए समजण शुं छे ए उपाय तरीके छे आज प्रमाणे मूळ गाथा में आपेल अथवा विवेचन चौथा कर्मग्रंथ में शू शू समझू साधन तरीके को मूळ गाथा विवेचन तरीके साधन तरीके प्राप्त थे एना शू प्राप्त करने साधन थी साध्य अर्थात एना रहेला समझन एना ज्ञान एना शू समझाशे एनी जे प्राप्ति थाय ते साध्य तरीके छे आगळ आपणे बोलीए बोलो बोलो उपाय साधन सरखुं लागे छे उपाय ते बधा एक सरखा छे बधा जे छे वाचक कहो उपाय कहो कि साधन कहो एक ज छे आज प्रमाणे आवा जो वाच्य कहो उपाय कहो साध्य कहो एक समान ज छे ओके गुरुजी આગળ આપણે વધીએ કે એના પછી એનો પ્રયોજન શું તો પ્રયોજન બે પ્રકારનો પ્રયોજન હોય એક પ્રયોજન હોય કે નજીકનો પ્રયોજન અને બીજું પ્રયોજન હોય દૂરનો પ્રયોજન જે નજીકનો પ્રયોજન કહેવાય તેને અનંતર પ્રયોજન કહેવાય અને જે દૂરનો પ્રયોજન કહેવાય તેને પરમ